टोल नाका पर वर्षों थी टैक्स वसूली थाय छे था तो राजकोट अने जूनागढ़ हाईवे पर मात्र 35 किलोमीटर ना अंतर में आ बे टोलनाका आवेला छे जेथी राजकोट में मा मांग उठी छे कि आ टोलनाका हवे बंद करवामां आवे केंद्रीय मंत्री नितिन गडकरी ना आ निवेदन बाद आ अंगेनी मांग उठी छे 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है मैं आज सदन को विश्वास दिलाता हूं बहुत ये गलत काम हो रहा है इलीगल है मैं बार बार कहता हूँ पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो हा इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने पुलिस जी ने बहुत अब मैं बता रहा हूं कि इसके बाद तीन महीने के अंदर साठ किलोमीटर के अंदर एक ही टोल नाका होगा दूसरा होगा तो वो बंद किया जाएगा क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વટવા નિકોલ અને ઓઢવ સાથે નરોડા સહિતના પૂર્વના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાયું છે શહેરમાં બીજા દિવસે પણ પ્રતિ કલાક તેરથી ચૌદ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો તો છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલ કાળઝાળ ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળી છે જોકે હવામાન વિભાગના મતે શનિવારથી ગરમી ફરી ચાલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે તો આ તરફ મોડાસાના જીવણપુર ટિંટોઈ અને બામણવાડમાં પલટો આવ્યો છે રવિ સિઝનના પાક લણવાના સમયે વાતાવરણ બદલાયું છે ખેતરમાં ઘઉં ચણા સહિતનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે માવઠા જેવું વાતાવરણ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ તરફ સ્ક્રીન પર અમે આપને ચાર દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક બાજુ અરવલ્લીના દ્રશ્યો છે બીજી બાજુ અમદાવાદના છે પંચમહાલના દ્રશ્યો છે અને નવસારીના દ્રશ્યો છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે માવઠું થવાની શક્યતા છે અને આ શક્યતાને લઈને ખેડૂતો ચિંતાતુર થયા છે તો ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ઘઉં ચણા અને જીરું સાથે તમાકુના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અત્યારે